गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार हिंदी एनी अंदर स्वाध्याय पोथी नी अंदर आज आपने नवा पाठनो लेसन करवानो छे। ए विद्या द्वारा हूँ तमने समझावीश अने एवी रीते तमने तमारी स्वाध्याय पोथी नी अंदर लेसन करवानो छे। हवे आपणे जोईशुं के पाठ त्रण जे हतो ए आपणे स्वाध्याय पोथीनी अंदर पूरो थई गयो छे। विद्यानी मुजब विद्याना माध्यमथी एटले के आपणे विडियो कर्यो अने एनुं लेसन पण कर्युं। हवे आजे आपणे पाठ चार अपने बारे में पाठ्यपुस्तकनी अंदर आ आखो पाठ तमने तमारो पूरो कर्यो हशे। हवे शुं करवानुं छे, तमे विडियो जोता जाओ अने लेसन तमारू करता जाओ। तो पाठ्यपुस्तकमां आपणे सेम आने आ जे हतुं ए बधुं करी दीधुं छे, एटले के आपणे पहेला विडियानी अंदर आपणे जोई गया छीए। तो एवी ज रीते हवे शुं करवानुं छे, स्वाध्याय पोथीनी अंदर करवानुं छे। हुं आशा राखुं छुं के तमे अपने बारे में पाठ्यपुस्तकनी अंदर पूरुं करी दीधुं हशे। विडियो जोतुं जावानो छे अने लेसन करतुं जावानुं छे, तो सरळताथी आवडी जैसे। हवे स्वाध्याय पोथी ने अंदर आपणे जोईशुं तो पहला छे प्रश्न नंबर एक, खाली जगह भरकर अपना परिचय दीजिए। आपणे शुं कर्युं हतुं, एक थी सत्तर सुधी, सत्तर नंबर सुधी आपणे पाठ्यपुस्तकनी अंदर जोई गया छे, तेम छतां पण आपणे एक वार जोई लईए। मेरा नाम खाली जगह है, आ बधुं ज शुं करवानुं छे, सत्तर नंबर सुधी तमने तमारुं परिचय लखवानो छे। तमारुं नाम, तमारा तमे कई धोरणमां भणो छो, तमे कया ગામના છો, તમારા પિતા, ભાઈ, ચાચા, માં, બેન અને ફઈ એના નામ લખવાના છે। પછી શું છે, અપને પરિવાર મેં કોણ કોણ હે, તો રાઈટ અને કોડડી ચોકડીનું નિશાન કરવાનું છે। આ આપણે પાઠ્યપુસ્તકમાં કર્યું હતું કે તમારા જોડે ઘરની અંદર કોણ કોણ રહે, મમ્મી પપ્પા ભાઈ બેન દાદા દાદી એ રહેતા હોય, કાકા કાકી રહેતા હોય, એનામાં રાઈટ કરવાનું, આવી રીતે રાઈટ કરવાનું। તમારા જોડે નાના નાની નથી રહેતા તમારા ઘરમાં, તો તમારે એનામાં ચોકડી કરવાની છે। કદાચ તમારા ફઈ પણ તમારા ઘરે ના હોય, ફઈના મેરેજ થઈ ગયા હોય તો ફઈ પણ આપણા ઘરે ના હોય, તો એટલા માટે એના જેના ઘરે હોય એનામાં રાઈટ અને જેના ઘરે નથી એનામાં ચોકડી। હવે છે મેરે દોસ્ત મેરી સહેલી કા નામ, એટલે તમારી બેન અથવા તમારા મિત્રનું નામ અહીંયા લખવાનું છે। પછી મુજે ખાલી જગ્યા ખેલ પસંદ હે, એટલે કે તમને રમતમાં શું પસંદ છે, ક્રિકેટ, તો અહીંયા લખવાનું છે ક્રિકેટ। મેરે અધ્યાપક મેરી અધ્યાપિકા, એટલે કે તમારા શિક્ષકનું નામ શું છે, તો આપણે અહીંયા લખીશું કે નિમિષા, અથવા તો તમારા તમને જે શિક્ષક બીજા પસંદ હોય એનું નામ પણ લખી શકો છો। મેં સુબહ ખાલી જગ્યા બજે ઉઠતા યા ઉઠતી હું, તમે છોકરી છો તો ઉઠતી હું એવી રીતે આવશે, એટલે તમારો અહીંયા તમે કેટલા વાગે સવારે ઉઠો છો, કદાચ તમે છ વાગે ઉઠતા હો તો છ આવી રીતે લખવાનું છે। મેં ખાલી જગ્યા હા બનના ચાહતા, તમે શું બનવા માગો છો, શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, વકીલ, શું બનવા માગો છો, પાયલોટ, જે બનવા માગતા હો એનું અહીંયા લખવાનું છે। મેરી પસંદ, એટલે કે તમને શું ગમે છે, તો ખેલની અંદર ક્રિકેટ, આવી રીતે એક આપણે લખેલું છે ઉદાહરણ તરીકે, તો ખેલાડી પઢના, તમને કયો ખેલાડી ગમે છે એટલે કે રમતવીર ગમે છે, તમને પણ વાંચવામાં શું પસંદ છે, ખાના એટલે કે તમને ખાવામાં શું પસંદ છે, ગાના એટલે કે તમને ગીત ગાવામાં શું પસંદ છે, દેખના એટલે કે તમને જોવામાં શું પસંદ છે, મિલના તમને કોને મળવું ગમે છે, અને રંગ એટલે કે તમને કયો કલર ગમે છે। પછી મુજે ના પસંદ, એટલે કે આ હતી તમારી પસંદ, અને હવે છે મુજે ના પસંદ, એટલે કે તમને નથી ગમતું જે એ, તો જૂઠ બોલના બીજા આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈ ગયા કે અનિયમિત જે આવતા હોય એ આપણને પસંદ નથી, મારકૂટ કરતા હોય એ આપણને પસંદ નથી, તો એવી રીતે અહીંયા લખવાનું છે। પ્રત્યેક શબ્દ કો દો દો બાર લખીએ, પ્રશ્ન બે આવ્યો, આ બધું જ આપણે પાઠ્યપુસ્તકની અંદર આગળ જોઈ ગયા। હવે નવો પ્રશ્ન આવ્યો કે જે એક શબ્દ આપેલો છે એના સામે બે બે લાઈનો આપેલી છે, ત્યાં સરસ અક્ષરે લખવાનું છે। પહેલું લખે છે એકથી બાર એવા શબ્દ લખેલા છે, ચાચા, તો ચાચા, ચાચા, આવી રીતે વાંચવાનું છે, બોલવાનું છે અને લખવાનું પણ છે। હવે બે નંબરનું આપેલું છે ભાઈ, તો લખીશું આપે અહીંયા સરસ અક્ષરે ભાઈ,
भाई ઉપરની લીટીને અડાડીને જ લખવાનું છે. આવી રીતે બધા શબ્દ જે છે બારે બાર એ તમારે પૂરા કરવાના છે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. ઉદાહરણ કે અનુસાર ખાલી જગ્યા અમે ઉચિત શબ્દ લખીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એના જેમ જ બીજા શબ્દ પણ ભરવાના છે. આ આપણે પાઠ્યપુસ્તકમાં જેવી રીતે જોડકા જોડ્યા હતા, પિતાની સામે માતા, ભાઈની સામે ભાભી, બેનની સામે બનેવી, દાદાની સામે દાદી, એવી રીતે અહીંયા ખાલી જગ્યા ભરવાની છે. એક આપેલું છે કે પિતા એટલે થશે માતા, તો ભાઈ તો અહીંયા આવશે ભાભી. પછી આવે છે દાદી, અહીંયા ખાલી જગ્યા આપેલી છે, અહીંયા આવે છે દાદી, તો અહીંયા આપણે શું લખશું? દાદા. મામા, તો અહીંયા આવશે મામી. પછી છે ચાચી, અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ચાચા. ફૂફી એટલે આપણે અહીંયા લખીશું ફૂફા. મોસા, તો અહીંયા આવશે માસી. નાના, નાની, અહીંયા લખીશું મોસી. હવે પ્રશ્ન નંબર 4. સુંદર અક્ષરો મેં લખીએ એટલે કે સરસ અક્ષરે જેવું અહીંયા આપેલું છે એવું ને એવું નીચેની લાઇનને સરસ રીતે અડાડી ને લખવાનું છે. મેં વિદ્યાર્થી હું, મેં ચોથી કક્ષા મેં પઢતા હું. આ પાઠ્યપુસ્તકમાં આપણે શું કર્યું હતું? ખાલી એને વાંચ્યું જ હતું. હવે અહીં આપણને લખવાનું છે, મેં ચોથી કક્ષા મેં પઢતી હું. હમારી પાઠશાલા કા નામ સરસ્વતી વિદ્યાલય હે. શું કરવાનું છે? તમને વાંચતું જવાનું છે અને સરસ અક્ષરે અહીંયા લખવાનું છે, મેં વિદ્યાર્થી હું. આવી રીતે બાકી બધા જે છે એ લખવાના છે, સારા અક્ષરે કરવાનું છે. હવે જેવી રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈ ગયા છીએ એવી જ રીતે પ્રશ્ન નંબર 5 છે, કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરીએ. શું છે કોષ્ટક આપેલો છે એનામાં ખાલી જગ્યા ભરવાની છે. ખાલી જગ્યાએ લડકી હું એટલે આવશે મેં લડકી હું. માતા ઘરકામ કરતી હે તો મેરી માતા ઘરકામ કરતી હે. આયરું જે છે એ ત્રીજા નંબરમાં આવશે. પછી ખાલી જગ્યા પિતા કિસાન હે, મેરે પિતા, અહીંયા આવશે મેરે પિતા કિસાન હે. પછી ચોથા નંબરનું છે, ખેલના અચ્છા લગતા હે તો મુજે, આ જે છે એ ચોથા નંબરનું આવશે, મુજે ખેલના અચ્છા લગતા હે. એ થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 6 આવે છે, સોચીએ ઓર લખીએ. તમને વિચારી વિચારીને લખવાનો છે. ઉપર આપણે જેવી રીતે લખ્યું કે ભાઈને સામે શું આવે, દાદીની સામે શું આવે, મોસીની સામે શું આવે, તો એવી જ રીતે અહીંયા વિચારી આ થોડુંક એનાથી જુદું છે. હવે પિતા કે પિતા, તમારા પપ્પાના પપ્પાને આપણે શું કહીએ છીએ? તો અહીંયા એક આપેલું છે દાદા. એવી જ રીતે બીજા છે, પિતા કી માતા, તમારા પપ્પાની માં હોય એને શું કહેશું આપણે? દાદી. વિચારી વિચારીને લખવાનું છે. પછી પિતા કે ભાઈ, આગળ આપણે શીખી ગયા છીએ કે પપ્પાના ભાઈ હોય એને શું કહેવાશે? હિન્દીની અંદર ચાચા અને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? કાકા. હવે પિતા કી બહન, તમારા પપ્પાની બેન હોય એને શું કહેવાય? તો બુઆ, બુઆ. હવે આવે છે માતા કે પિતા, તમારા માં હોય, તમારી મમ્મી હોય એના પપ્પાને આપણે શું કહીએ છીએ? નાના. જેવી રીતે આપણે પિતા કે પિતાને શું કીધું? દાદા. એવી રીતે આવ્યું છે માતા કે પિતા કા પિતા એને કહેવાશે નાના. માતા કી માતા એટલે આવશે નાની. માતા કે ભાઈ એટલે આવશે મામા. માતા કી બહન એટલે આપણે આવશે મોસી. હવે બહન કે પતિ, તમારી બેન હોય એને એના પતિ હોય એને આપણે શું કહીએ છીએ? આપણા આપણી ભાષામાં શું કહેવાય છે એને? આપણે કહીએ છીએ બનેવી કે પછી આપણા જીજુ. તો આપણે અહીંયા લખશું
આવી રીતે લખી દેવાનો છે. હવે આવે છે 7 નંબરનો છે, કોષ્ટક સે ઉચિત શબ્દ છૂન કર વાક્ય પૂર્ણ કીજીએ. અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એનામાંથી અહીંયા વાક્ય પૂરું કરવાનું છે. આ પણ તમને વિચારી વિચારીને કરવાનું છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર આ આપણે કરી ગયા છીએ. અરુણા ચોથી કક્ષામાં ખાલી જગ્યા હે. હવે હું અહીંયા તમારે નહીં શીખવાડું. શું કામ કે આપણે પાઠ્યપુસ્તકમાં આ બધું આપણે જોઈ ગયા છીએ, એટલે સ્વાધ્યાયપોથી નંબર તમારે જાતે કરવાનું છે. તો અરુણા છોકરી છે તો અહીંયા પઢતા આવશે કે પછી પઢતી આવશે એ તમને આવડે છે. હવે લડકા ખેલ ખાલી જગ્યા રહે કે પછી રહા હે. એક જ છોકરો છે એટલે શું આવે એ આપણે શીખી ગયા છીએ, એટલે તમે જાતે કરજો. મેં માતા પિતા કા આદર ખાલી જગ્યા કરતા હું કે પછી કરતે હે. હવે આપકા પરિચય લખીએ. પાઠ્યપુસ્તકની અંદર શું કર્યું હતું આપણે, તમે તમારા મિત્રનો પરિચય લખ્યો હતો. હવે અહીંયા શું કરવાનું છે, તમારા વિશે પોતાના વિશે લખવાનું છે. જેવી રીતે આપણે આગળ ખાલી જગ્યા ભરી ગયા છીએ એવી જ રીતે અહીંયા તમારે તમારો પરિચય લખવાનો છે કે તમારું નામ શું છે, તમે કયા ગામમાં રહો છો, તમે કેટલા વર્ષના છો, તમને શું પસંદ છે, કયા ધોરણમાં ભણો છો, મમ્મી પપ્પાનું નામ, એવી રીતે તમારા મિત્રનું નામ, આ બધું જ લખવાનું છે. સારા અક્ષરે લખવાનું છે અને અહીંયા ખાલી જગ્યા પણ આપેલી છે એટલે બધું જ પૂરું કરી દેવાનું છે. અપની સખી પ્રશ્ન નંબર 9 છે. અપની સખી અપને દોસ્ત કા પરિચય લખી, એટલે મેરે દોસ્ત કા નામ હિરેન હૈ. જૈસે કે જેવી રીતે અહીંયા એક વાક્ય આપેલું છે કે મારા મિત્રનું નામ હિરેન છે, તો એમ અહીંયા લખતું જવાનું છે. આ તો એક ઉદાહરણ આપેલું હતું, એટલે તમે તમારા મિત્રનું નામ લખી અને એના વિશે પરિચય લખજો. પહેલાં તમારો પરિચય આપજો. પ્રશ્ન નંબર 8 જે છે એની અંદર અહીંયા તમારો પરિચય આવશે અને પ્રશ્ન નંબર 9 છે એમાં આવશે તમારા મિત્રનો પરિચય. તો આ આખો પાઠ જે છે અપને બારે મેં ચોથા નંબરનો પાઠ, એ આખો પાઠ જે છે એ તમને તમારો વિડીયો જોતા જાજો અને તમારું લેસન જે છે એ કરતા જાજો, એટલે તમને સરસ રીતે આવડી જશે અને સારા અક્ષરે બધું લેસન કરવાનું છે. અસ્તુ.